નમસ્કાર, આઈએન 20 પર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. દર્શક મિત્રો, સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢ જિલ્લામાં વ્યાપક વરસાદ, શહેર બન્યું જળબંબાકાર. મેંદડા પાસે ટેમ્પો પલટી ખાઈ જતા 5 વ્યક્તિને ઈજા. શહેરની આલ્ફા સ્કૂલમાં યોજાયો વિદ્યાર્થી સન્માન સમારોહ. જૂનાગઢમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની નવનિર્મિત કચેરીનું ઉદઘાટન. શહેરના એક સિનિયર સિટીઝનની સરાહનીય કામગીરી. અને વરસાદના વધામણા કરતા રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુ. દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢ જિલ્લામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસતા શહેર જળબંબાકાર બન્યું છે. તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી મકાનોમાં ઘૂસી ગયા હતા. ભારે વરસાદથી જનજીવન પર વ્યાપક અસર પડી છે. પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકો અને લોકોએ પારાવાર મુશ્કેલી વેઠી હતી. શહેરના ભૂતનાથ વિસ્તાર, મધુરમ ટીંબાવાડી હાઉસિંગ બોર્ડ સહિતના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા. આજે દિવસભર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. મેઘરાજાની સમયસર એન્ટ્રી થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને વાવણીની તૈયારીમાં લાગી ગયા હતા. Thank you.
ગોધરાથી કેનેડીપુર જતી ટાટા 407 અકસ્માતે પલટી ખાઈ જતા ડ્રાઈવર અકસ્માત સર્જી નાસી ગયો હતો, જેમાં અન્ય 5 વ્યક્તિઓને ઈજા થતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. કાનજીભાઈ મારું નામ, અને આ કંદળીપુર છે ને 408 જાતી હતી અને ફૂર પાર્ટમાં, અને પોલટી ખાઈ ગઈ એને લીધે આ બધાને 5 જણને લાગી ગયું છે. બેનને વધારે લાગ્યું, છોકરાને ઓછું લાગ્યું, અને બાપાને વધારે લાગ્યું થોડું, એવી રીતના ફૂર પાર્ટી હતી 5 જણા. શહેરની આલ્ફા સ્કૂલ ખાતે ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12 પરીક્ષામાં સારા ગુણ લાવનાર વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમનું ઉદ્ઘાટન કેશોદના ધારાસભ્ય અરવિંદ લાડાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. શહેરના સામરદાસ ટાઉન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર મસરુ, જ્યોતિબેન વાસાણી, સંજય કોરડિયા, જેપી કાટી, ચેતનભાઈ કાટી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ તો આપ સૌને મારા નમસ્કાર કરું છું, અને તમામ વિદ્યાર્થીઓ ને હું અભિનંદન પાઠવું છું કે એમણે બાર સાયન્સ માં પોતાના સ્કૂલ અને પોતાના મા બાપનું નામ રોશન કર્યું. રાજેશભાઈ ચુડાસમા મેડલ પણ કરી અને શ્રી રત્ન હશે રાજેશભાઈ ગુજરાત આપણે બધા આપણે 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 આપણ
વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ માટે થઈને જૂનાગઢના સાંસદ તરીકે અને લોકપ્રતિનિધિ તરીકે એમને પ્રોત્સાહન મળે એ માટે થઈ અને એમને પ્રોત્સાહિત કરવા માટે આ વિસ્તારનું નામ રોશન કરે એવી વિદ્યાર્થીઓ બારમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જૂનાગઢમાંથી ઇન્ડિયન સાયકલ ચલાવો અને વિદ્યાર્થીઓને પેટ્રોલ બચાવવાનો સંદેશો આપતો અભિયાન ચલાવનાર દિલીપભાઈ સોનીએ હાજણી બાગમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોના ભૂલકાઓને પાટી પેન સહિતની કીટ અર્પણ કરી હતી. તેમજ ગરીબ પરિવારના બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી. છેલ્લા સવા બે વર્ષથી હું એક સિનિયર સિટીઝન સાયકલ દ્વારા એક સ્ટુડન્ટ એક ભણેલા ગણેલા મા બાપ તથા તમામ નાગરિક કેવી રીતે રાષ્ટ્ર સેવા કરી શકે. સ્ટુડન્ટ ભણવા માટે સાયકલ વાપરે ભલે મનપસંદ, પરંતુ ટુ વ્હીલર ન વાપરી, કાયદાનો ભંગ ન કરી, મમ્મી પપ્પાના પૈસા બચાવી શકે, દેશનું પેટ્રોલ બચાવી અને રાષ્ટ્ર સેવા કરી શકે. એવી રીતે દરેક નાગરિક ભલે જરૂર પડે તો કાર, બાઇક કે પ્લેન વાપરે, પરંતુ થોડીક સાયકલ પણ વાપરીને સૌથી પહેલાં તંદુરસ્તી બચાવી શકે, પર્યાવરણ બચાવી શકે, પરિવારના પૈસા બચાવી શકે, ઊર્જા બચાવી શકે અને થોડું પેટ્રોલ બચાવી થાય તો રાષ્ટ્ર સેવા કરી શકે. આ સંદેશ સાથે સવા બે વર્ષથી તમામ સ્કૂલો, કોલેજો, ધર્મયાત્રા, શોભાયાત્રામાં નીકળું છું, પરંતુ આ વર્ષે મને ઈચ્છા થઈ કે આ જે ઝૂંપડપટ્ટીના બાળકો છે તે ભણી ગણી આગળ વધે, એનામાં અજ્ઞાનતા દૂર થાય અને એના મા બાપનો અને બધાનો પરિવારનો વિકાસ કરી શકે અને રાષ્ટ્રમાં રાષ્ટ્રનું ભાવિ છે, જેથી કરીને ભાવિ વિદ્યાર્થીઓના બાળકો એ રાષ્ટ્રના વિકાસ માટે ભણીને ફળ આપી શકે. એ માટે મારી યથાશક્તિ મારા પેન્શનના પૈસામાંથી આજે આ 24-25 બાળકોને પાટી, પેન, નોટબુક, બોલ પેન સાથેની કીટ હું આજે બધાને હું વિતરણ કરું છું. આ ફક્ત એક કુરિયર બોય તરીકેનું કામ છે, આ કોઈ હું કોઈ મહાન કાર્ય કરતો નથી. એક નાની એવી શરૂઆત મારી યથાશક્તિ કરી અને રાષ્ટ્ર સેવામાં મારું યોગદાન આપું છું, કારણ કે પબ્લિકનો પ્રેમ એ જ મારે માટે સૌથી મોટી વસ્તુ છે. જૂનાગઢ શહેર તેમજ જિલ્લાભરમાં વરસાદની મહેર થતા સર્વત્ર આનંદની લાગણી વ્યાપી ગઈ છે. શહેરના ભવનાથ તળેટીમાં પણ સારો એવો વરસાદ વરસી જતા સાધુ સંતો પણ મોજમાં આવી ગઈ. રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંતશ્રી ઇન્દ્ર ભારતી બાપુએ પ્રથમ વરસાદના હરખથી વધામણા કર્યા હતા. ભવનાથમાં વરસાદ બાપુ ઓછો હતો કે નહીં? થોડો વધારે અમારે ત્યાં અમારા વિસ્તારમાં બહુ ગડબડાટી પડે. સારામાં સારો વરસાદ હોય તો ભવનાથમાં છે. કેવું છે બાપુ? હા, અને એક કહેવત છે કે જેઠ મહિનાનો વરસાદ અને પહેલા ફળનો દીકરો ભાગ્યશાળીને મળે. બરાબર બરાબર કહેવત છે ને, જેઠીઓ મહિને પૂર્ણ થઈ જાય પોતા. સારામાં સારો વરસાદ બાબુ આ વખતે વરસ કેવું લાગે તમને આ વરસાદ ઉપર?
101 આની બરોબર. આ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પેઢા એટલે આમ લકી માણસ છો ગુજરાતમાં આવ્યા પછી વરસાદ ઘટતો નથી. લકી એટલે બહુ ભાગ્યશાળી માણસ છે પ્રભુ. એનો ગુરુ બળવાન છે, મંગળ બળવાન છે, બે ગ્રહો એના ફૂલ બળવાન છે, એટલે કોઈ જાતનો કઈ વાંધો આવે જ નહીં એમને. હવે ધ્યાન જ્યાં તે લોકો અને ગુજરાતના જેમ ભાગ્ય સારા હતા એમ હવે ભારતના ભાગ્ય સારા. બાપુ આપ જેવા સાધુ સંતો એની પર આશીર્વાદ બહુ છે મોદી સાહેબ. દિલ થી આશીર્વાદ છે. અમે તો સાંજે આરતી પૂરી થાય એટલે બોલાવીએ રાજા પ્રજા કી જય. રાજા પ્રજા કી જય એમ. આજના ભારતના રાજા જ કહેવાય ને વડાપ્રધાન એટલે. હા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો જૂનાગઢની નવનિર્મિત કચેરીનું લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના ગુજરાત રાજ્યના અધિક નિયામક ડૉક્ટર શમશેરસિંહના વરદસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શહેરના તળાવ દરવાજા સ્થિત શેરી નંબર 2 ખાતે આ નવનિર્મિત કચેરીને કાર્યરત કરવામાં આવી છે. આ પ્રસંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો જૂનાગઢ એકમના મદદનીશ નિયામક આર એસ ચૌધરી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. રેડી હવે હરી કલેક્ટર જૂનાગઢ મોદી સાહેબ પધાર્યા છે. માનની શ્રી લાંબડિયા સાહેબને વિનંતી કરું. લાયક માનની જયશ્રીકૃષ્ણ લાયક કમિશનર મહાનગર જૂનાગઢ તેઓ શ્રીને મંચ પર બિરાજવા વિનંતી કરું. પ્રકાશજી આ દરખાસ્તને મંજૂર કરી. મેં જેમ કહ્યું કે 52 લાખના ખર્ચે એક ખૂબ જ સુંદર માળાનું એક બિલ્ડિંગ માત્ર 10 મહિના હોવા છતાં જૂનાગઢ ખાતે આજે એસીબી પોલીસ સ્ટેશન મકાનનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તે મકાનની જગ્યામાં અગાઉ ખૂબ જ પુરાણું મકાન હતું અને તે મકાનને આધુનિક બનાવવાની તાતી જરૂરિયાત હોય સરકારશ્રીની મંજૂરી આધારે પોલીસ આવાસ નિગમે 10 મહિનાના ટૂંકા ગાળામાં ખૂબ જ સરસ રીતે અને આધુનિક રીતે જે મકાન બનાવેલ છે તેના આજે ઉદ્ઘાટનના પ્રસંગમાં ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિક નિયામક શ્રી ડૉક્ટર શમશેરસિંહ સાહેબ તેમના ખૂબ જ કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાં અમને ઉદ્ઘાટક તરીકે અત્રે ઉપસ્થિત રહેલ છે તે બદલ હું ડૉક્ટર શમશેરસિંહ સાહેબનો દિલની લાગણી સાથે આવકારતા હર્ષ અનુભવું છું અને સાહેબશ્રીનું અભિવાદન કરું છું. શ્રી સાહેબ નાયબ જિલ્લા વકીલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સંજ્યા સાહેબ તથા ગુજરાત પોલીસ આવાસ નિગમના નાયબ કાંગડિયા સાહેબ વગેરે જે અમારા નિમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત રહેલ છે તેઓનું પણ હાર્દિક અભિવાદન કરું છું તથા મ્યુનિસિપલ
નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ, નાયબ નિવૃત્ત પોલીસ અધિક્ષક શ્રીઓ, જિલ્લા તથા નગર હું આ એક મહાનગર જેને કરી શકાય કે જ્યાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય એવા ગરબા ગિરનારની ગોદમાં આજે આપણે ઉદઘાટનના અવસરે મળ્યા છીએ ત્યારે તમામ મહાનગર લાગો થી આવશે તે વધારું છું. સ્વાગત કરી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ને તું તૈનાત કરીને તેની શ્રીના સ્વાગત કરી ભારતમાં પ્રગતિ ઘણી થઈ છે અને ઘણી થઈ શકે તેમ છે. ભારત સરકારની જો યોજનાઓ છે એનું અમલીકરણ અગર 80% થાય તો આપણે ઘણા બધા એચિવ કરી શકીએ તેમ છે. એટલે આપણે યાદ હોય કે એક પ્રધાનમંત્રીશ્રીની પ્રથમ એક વર્ડ હું આપણે કહું, નવ ઋતુ 100 પૈસા થી 15 પૈસાની જે ફોર્મ્યુલા છે, એક પ્રધાનમંત્રીશ્રીએ એવું કીધું કે અગર 1 રૂપિયો કેન્દ્ર દિલ્હીમાંથી નીકળે તો ખરેખર એ લાભાર્થીને સંસ્થા પહોંચતા 16 પૈસા થાય તેવું છે. 2 દિવસની પરિસ્થિતિ વહીવટતંત્ર માટે બહુ કપરી છે, કારણ કે આપણા કલેક્ટર સાહેબ અત્યારે ગીર સોમનાથ જિલ્લાના પણ કલેક્ટર છે. એટલે તમે જોયું હશે કે આખા ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ અને જૂનાગઢમાં પડ્યો છે. એ સ્વાભાવિક રીતે વહીવટીતંત્રની જવાબદારીઓ વધી જતી હોય. એ ખરેખર ફરિયાદ છે અને લોકો ખરેખર જેના ભ્રષ્ટાચારથી દુઃખી છે એવા કર્મચારી અધિકારીઓને પકડવાના આ સાધનો સહાયભૂત થાય એવું મારો માનવું છે. તો આ તબક્કે મારી ખાસ શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું. એસીપીનું નવું પોલીસ સ્ટેશનની બિલ્ડિંગનું આજે ઉદઘાટન થાય છે. છેલ્લા ઘણા વખતથી એસીપી આ બધા જોયું હશે કે ખૂબ જ એક્ટિવ થઈને કામગીરી કરી રહી છે, જેમાં માનનીય આશીષ ભાટિયા સાહેબ અને સત્યસિંહ સાહેબના નેતૃત્વ હેઠળ ખૂબ જ એક્ટિવલી પ્રોએક્ટિવલી કામગીરી એસીપી તરફથી કરવામાં આવી છે. આ સિવાય 21મી સદીમાં સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ, ચાહે તે સ્કૂલનું પેજ હોય, ચાહે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબરની શરૂઆત હોય, એસીપી તરફથી ટૂંક સમયમાં ચાલુ કરવામાં, એટલે 2013 સુધીમાં ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં નવા નવા પ્રયોગો એસીપીના જે લીડરશીપ છે, નેતૃત્વ છે, એના તરફથી જો કરવામાં આવ્યું છે એના કારણે ઘણા બધા મોટા કેસો એસીપીના ટ્રેકમાં થયા છે, જે ખરેખર ખૂબ જ સરાહનીય છે. અને આપણા સાથે સાથે જરૂરી છે કહેવાની કે સ્ટાફની ખૂબ જ ઘટ છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસતા શહેર જળબંબાકાર બન્યું છે. તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી મકાનોમાં ઘૂસી ગયા હતા. ભારે વરસાદથી જનજીવન પર વ્યાપક અસર પડી છે. પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકો અને લોકોએ પારાવાર મુશ્કેલી વેઠી હતી. તમારો બધાય ના બીજું કોઈ આવે લાઈવ આવે.
દુકાન બંધ હોય, તમને અનુભવ છે, દુકાન આપડે બંધ હતી. જૂનાગઢ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નવા પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ આવેલા આઈપીએસ અધિકારી અને ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિક નિયામક શ્રી ડોક્ટર શમશેરસિંહે ભ્રષ્ટાચારને જડમૂળથી નાશ કરવા માટે લોકોએ આગળ આવવું જોઈએ અને આ બ્યુરોથી લોકોની સુખાકારીમાં વધારો થશે એમ પત્રકારો સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું. બે વસ્તુઓ બહુ મહત્વપૂર્ણ છે. એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પોલીસ સ્ટેશનની સામગ્રી, ગાડીઓ, વેહિકલ, સ્ટાફ. અને હવે બીજી વસ્તુ અમે સ્ટાર્ટ કરી છે ટેકનોલોજી. તો ટેકનોલોજીના ઉપયોગમાં અમે સૌથી પહેલાં શું વાત કરી, ટોલ ફ્રી નંબરની. ટોલ ફ્રી નંબર અમે 24 કલાક ચાલુ રાખ્યા છે. તમામ બધા જાહેરાતોમાં જોયા છે, હોર્ડિંગમાં જોયા છે, એડવર્ટાઇઝમેન્ટ જોયા છે, એ ટોલ ફ્રી નંબર અમારા 24 આવર ચાલુ રહે છે. અને હવે અમે સોશિયલ મીડિયાની પણ શરૂઆત કરી, સોશિયલ મીડિયા ચાલુ કર્યા છે. અમે ફેસબુક પેજ અમારા ચાલુ કર્યા છે, ફેસબુક ACB ગુજરાત કરીને ફેસબુક પેજ છે. અને આપને જાણીને આનંદ થશે
કે અમારી જે અમેરિકન ચેકપોસ્ટની જે રેડ થઈ છે એ જે બાતમીદાર આવ્યા જે ફરિયાદી આવ્યા એ સોશિયલ મીડિયાથી અમારા ટોલ ફ્રી નંબર જાણીને અમારી પાસે આવ્યા અને એ ખરેખર બિઝનેસમેન હતો અને એ ફરિયાદ આપી અને એના ઉપરથી અમારી અમેરિકન ચેકપોસ્ટ ઉપરથી આશરે 7 અમે અધિકારીઓ પકડ્યા અને 7 લાખની અમે મોખર રકમ જપ્ત કરી છે. બાકી એક આપણે સમાજમાં માનતા હોઈએ છીએ કે કરપ્શન જે છે એક ચલતા હૈ નોર્મલ હૈ યે સબ ચીજે ચલતી પણ કરપ્શન કા સબસે જ્યાદા અસર પડતા હૈ ગરીબ આદમી કોમન મેન પે સબસે જ્યાદા અસર પડતા હૈ ઓર ઉસકે હકો કા ભંગ હોતા હૈ માનવ અધિકારનો ભંગ થાય છે. કઈ રીતે કે પોલીસમાં જાય અને કરપ્શન થઈ જાય તો એને ન્યાય નહીં મળે, ન્યાય નહીં મળે તો માનવ અધિકારનો ભંગ થાય છે. પછી રેવન્યુમાં તમે જો કે એને જમીનના દાખલા કઢાવવું હોય અથવા એને બીપીએલ કાર્ડ કઢાવવું હોય અને ગરીબ માણસોએ બીપીએલ કાર્ડ કઢાવવા માટે જાય તો ગરીબ માણસોએ આમે કરપ્શન ચાલતી હોય તો પણ એને પ્રોબ્લેમ થાય તો સૌથી વધારે. પછી એક મેં એક નાનકડી તમને વાત બતાવવા માગું છું. અમે સુરતમાં ગયા હતા વિડીયો મીટિંગ લેવા માટે. સુરતમાં મને એક અધિકારી મળ્યા અને એક બિઝનેસમેન પણ મળ્યા. તો એ કહે કે સાહેબ કરપ્શન તો નોર્મલ થઈ ગયું છે કે આ બિઝનેસમેનના પ્રોબ્લેમ નથી, અધિકારીઓના પ્રોબ્લેમ નથી, બધું ચાલે છે. પણ આ બિઝનેસમેન અધિકારી એ સમજે છે કે એમના પ્રોબ્લેમ નથી પણ એને કારણે જે કોમન મેન છે એના પ્રોબ્લેમ છે. કરપ્શનને કારણે તમે ઇન્ડસ્ટ્રીવાળા અધિકારીને પૈસા આપે તો એ પૈસા ક્યાંથી લાવશે? જે ઇન્ડસ્ટ્રીવાળા પૈસા આપે છે એ એના પ્રોડક્ટના ભાવ વધારશે. તો ભાવ વધારશે તો કોને એને નુકસાન થાય, કોને પ્રોબ્લેમ થાય? બીજી એક કરપ્શનની સૌથી મોટી પ્રોબ્લેમ છે કે પ્રોગ્રેસ, આપણી જે ગ્રોથ રેટ છે, આપણી જે પ્રોગ્રેસ રેટ છે એ ઘટતી હોય છે. પ્રોગ્રેસમાં એ વાંધા મતલબ આપણે એક રોકાવટ બતાવો છે. તો દેશની આપણે રાજીવ ગાંધીના ફેમસ કોટ તમને યાદ છે કે 10 રૂપિયામાંથી 70 પૈસા ત્યાં સુધી પહોંચે. મનરેગાની બાબત આપ જાણો છો. તો આ શું છે? આ કરપ્શન છે. આ પૈસા ક્યાં જાય છે? કરપ્શનમાં જાય છે. તો કરપ્શનનો સીધો સીધો આ પૈસા નથી પહોંચતો એને પાસે, જેને પાસે પહોંચે છે એને કારણે મોંઘવારી વધે છે. મોંઘવારી વધે છે કોણ પ્રોબ્લેમ? એટલે ગરીબ માણસ અને ગરીબી માટે કરપ્શન એક ભયંકર ખતરો છે. જ્યાં સુધી આપણે આ બધી કરપ્શનને કારણે જે ફિલ્ટરિંગ થતી હોય છે, જે ચોરીઓ થતી હોય છે, જે આ થતી હોય છે એ તમામ બંધ ના કરીએ ત્યાં સુધી આપણી પ્રોગ્રેસમાં એક અડચણ રૂપ થશે. આપણે ઇલેક્શનમાં જોયું હશે, આ ઇલેક્શનમાં સૌથી મોટો મોટો મુદ્દો કરપ્શન. તો કરપ્શન આપણે કઈ રીતે બંધ કરી શકીએ? કરપ્શન બંધ કરવા માટે આપણે નાગરિકોને આગળ આવવું પડે સાથે. કેમ કે જ્યાં સુધી એસીબી પાસે ઇન્ફોર્મેશન નહીં આવે કે ફરિયાદી નહીં આવે તો એસીબી કેસ નહીં કરે. આપણા કાયદા આ પ્રકારનો છે કે ફરિયાદી ફરિયાદ આપે તો જ કેસ થાય અધિકારી વિરુદ્ધ. અથવા અમે ટ્રેપ ડિકોય કરીએ છીએ પણ ડિકોયમાં પણ પ્રોબ્લેમ થાય છે. પણ કરપ્શન કરતા અધિકારીને વિરુદ્ધમાં ફરિયાદી આવી જાય તો એક ફૂલ પ્રૂફ કેસ થાય. તો નાગરિકોમાં અવેરનેસ કેમ્પેન અમે ચલાવીએ છીએ કે ભાઈ આ ખરેખર તમે આગળ આવો તો અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ. અને ફરિયાદ કઈ રીતે? કે તમારે એસીબીમાં નહીં આવવું પડે. એસીબીમાં આવવા માટે, ફરિયાદ કરવા માટે તમારે એસીબી હેડક્વાર્ટરમાં જવું અથવા પોલીસ સ્ટેશન જવું જરૂર નથી. હવે તમે સીધા ટોલ ફ્રી નંબર પર ફોન કરો કે સાહેબ મારે ટ્રેપ ગોઠવી છે અને ટોલ ફ્રી નંબર ચાલુ રહે છે. તો આ તમને તાત્કાલિક અમારા એસીબીના ઇન્સ્પેક્ટરના નંબર મળશે, તમે એને કોન્ટેક્ટ કરશો. એસીબીના ઇન્સ્પેક્ટરને ફરિયાદીના નંબર મળે છે. તો અમારા દર મહિનામાં ટ્રેપ જે છે ટોલ ફ્રી નંબરથી 10 ટ્રેપ ટોલ ફ્રી નંબર ઉપરથી થતી હોય છે. અસરે યાર બીજી વસ્તુ અમે કરી છે કે આજના જે નોજવાન લોકો છે, યુથ છે, આ આપ જાણી શકો છો કે મોટા ભાગે સ્માર્ટફોન યુઝ કરતા હોય છે. આપ સાવો પણ જુઓ છો કે બધા સ્માર્ટફોન વાપરે છે. તો સ્માર્ટફોનમાં શું છે? સ્માર્ટફોન એક બહુ મોટી વસ્તુ છે કે સ્માર્ટફોનમાં તમે વોટ્સએપ, સ્માર્ટફોનમાં તમે ફેસબુક, યુટ્યુબ, પિનિંગ,
આ ચાર પાંચ વસ્તુઓ છે જે સ્માર્ટફોન મેં તમારા હાથમાં જ બધી વસ્તુ છે. તમે એસીબીના ફેસબુક પેજને લાઈક કરો તો તમને એસીબી શું કરે છે એ તમામ વસ્તુની દરરોજ ખબર પડતી રહેશે. તમારા ફોનમાં જ તમારે ફોન કરવાની જરૂર નથી, ક્યાં જવાની જરૂર નથી. પછી તમારે કંઈ ફરિયાદ કરવી છે, ઇન્ફોર્મેશન આપવી છે, તમે ફેસબુક ઉપર લખીને ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં લખીને મોકલી શકો, અમે તાત્કાલિક મળી. તો આ એક સમાજને જોડવા માટે, નાગરિકોને જોડવા માટે એસીબી એક અભિયાન ચાલુ કર્યું છે. તમે ત્યાં એક બોર્ડ પણ જોયો છે, આઈ ફાઇટ કરપ્શન કર્યું. એટલે આઈ ફાઇટ કરપ્શનના મતલબ એ છે કે એક તો આઈ આઈફોન વાળો હોય એટલે ઇન્ટરનેટ મારફતે, સ્માર્ટફોન મારફતે નાગરિકોને જોડીને કરપ્શનને ફાઇટ કરવાનો અમે એક કેમ્પેન ચાલુ કરે છે. અને એના મને બહુ સારા પ્રતિસાદ મળ્યા છે, સારા અસર મળ્યા છે. લોકો મતલબ મોટાભાગના લોકો એ જ કહે છે, અમે જોઈએ છીએ કોમેન્ટ્સ કહેતા હોય છે કે આને જેટલા તમે ફેસબુક પેજને તમે બીજા આપણા મિત્રોને બતાવી શકો એટલા આપણા માટે સારું. તો આ મીડિયાના મિત્રોને અમારી એક વિનંતી આજ છે કે અવેરનેસ કેમ્પેનમાં નાગરિકો આગળ આવી શકે, એસીબી સાથે મળીને અને કરપ્શનને જડમૂળથી આપણે ફેંકી દઈએ, કાઢીને ફેંકી દઈએ. એના માટે નાગરિકો સુધી આની જાણકારી પહોંચાડવાની જરૂર છે મીડિયામાં. કેમ કે જેટલી જાણકારી તમે પહોંચાડશો, જેટલા નાગરિકોમાં અવેરનેસ વધશે એટલી કરપ્શન ઘટશે. આ વર્ષે અમારી જે કામગીરી છે, આપને પત્રક આપ્યું હશે, આ વર્ષે બે પ્રકારની અમે નવી અને સિદ્ધિઓ મેળવી છે, નવી કામગીરીમાં અમારા સુધારા થયા છે. એક તો અમારા જે ક્લાસ વનના અધિકારીઓ છે જે પહેલાં ઓછા પકડાતા હતા, આ વર્ષે 5 મહિનામાં અમારા 170% વધારા થયા છે ક્લાસ વનના અધિકારીઓ. ગયા વર્ષે 5 મહિનામાં 6 જ પકડાયા હતા, આ વર્ષે 13 પકડાયા છે. અને બીજી વસ્તુ સૌથી વધારે તમે માનશો કે જે રોકડ રકમ પકડાતી હતી, રોકડ રકમમાં 465% 465% નો વધારો થયો છે. તો એ માની શકો કે તમે આ વર્ષે ક્વોલિટી કેસ વધારે થયા છે. અને ક્વોલિટી કેસ એટલા માટે વધારે થયા છે કે એસીબીએ વિશ્વાસ સંપાદન કર્યું છે. અને એક નવી પહેલ અમે એ કરી છે કે જે ફરિયાદી છે, ઇન્ફોર્મેન્ટ છે, એને પ્રોટેક્શન આપવા. એના માટે અમે ફરિયાદી અને ઇન્ફોર્મેન્ટ માટે એક દરેક પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર રખાયા છે, દરેક અસિસ્ટન્ટ ડાયરેક્ટરને ઓફિસમાં રજીસ્ટર રખાયા છે. અને અમારા અસિસ્ટન્ટ ડાયરેક્ટર એને પૂછે છે ફોન કરીને સામે કે તમને કંઈ પ્રોબ્લેમ છે. અને અમારા પાસે ઓછામાં ઓછા 10 કેસ એવા આવ્યા છે જેમાં ફરિયાદીને જે તે ડિપાર્ટમેન્ટમાં ટ્રેપ થઈ છે એના તરફથી કનડગત હતી, હરેસમેન્ટ હતી, એને ટેન્ડર કેન્સલ કર્યો, કોઈને નોકરીમાંથી બહાર કાઢવા માટે નોટિસ આપી દીધી, કોઈને સસ્પેન્ડ કર્યા, કોઈ પોલીસના ખોટા કેસ કરી દીધો. તો આ એક અમે એને જે પ્રોટેક્શનની જરૂર હતી એ પ્રોટેક્શન અમે આપવાનું ચાલુ કર્યું છે. એને ફોન કરીને પૂછીએ છીએ, અસિસ્ટન્ટ ડાયરેક્ટર તરફથી એના સોલ્યુશન થાય તો એ કરી શકે, એના તરફથી નહીં થાય તો હેડક્વાર્ટર એના ડિપાર્ટમેન્ટને લખે છે, એના જે સેક્રેટરી હોય છે એના સેક્રેટરીને પણ અમે લખતા હોય છે. તો આ પણ અમે ચાલુ કર્યા છે જેથી કરીને કે જે ફરિયાદી અમારી પાસે આવે અને ફરિયાદ કરી હોય એના કારણે એને પ્રોબ્લેમ ના થાય અને એ માણસ ફરીથી બીજા માણસોને કહી શકે કે તમે એસીબી પાસે જશો તો તમને પ્રોટેક્શન જોઈતી આવશે. તો એ અમે ચાલુ કર્યા છે. બીજા અમે ચાલુ કર્યા છે કે બીએ કેસ અમે વધારવાનું ચાલુ કર્યા છે. બીએ કેસ પણ ગયા વર્ષ કરતાં 50% વધારે છે. અને આપણે જોયું છે કે સચિવ કક્ષાના અધિકારીને વિરુદ્ધમાં પણ અમે એક બીએ કેસ દાખલ કર્યા છે. તો આ એક કામગીરી અમે વધારી છે. આપ માનો છો કે ઘણી વખતે સિચ્યુએશન આપણા હાથમાં નથી હોતી, પણ વરસાદ જ્યારે કોઈ ફંક્શનમાં આવે તો એ શુભ સંકેત હોય છે કે આ એક કામગીરી માટે અથવા પોલીસ સ્ટેશનની કામગીરી શુભ સંકેત સાથે ચાલુ થશે અને સારી કામગીરી કરશે. આપના હું દર્શન હોય છે. થેન્ક યુ દર્શક મિત્રો. આ આજના સમાચાર હતા. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર, શુભરાત્રી.